नागर ज्ञाति ना इष्ट देव हाटकेश्वर महादेव। नागर ज्ञाति ना इष्ट देव हाटकेश्वर स्वरूपे पूजाय छे। स्कंद पुराण मा हाटकेश्वर नु प्रागट्य अने महत्ता नु वर्णन छे। उत्तर गुजरात नु वडनगर पुराण काल मा मोटू अरण्य हतु, जे हाटकेश्वर क्षेत्र तरीके ओळखातु, ज्या हाल मा वडनगर छे। श्री हाटकेश्वर नु शिवालय ठीक ठीक प्राचीन छे। सीमा पर आवेला आ नगर पर वारंवार हुमला थवाना कारणे तेनो फरी फरी जीर्णोद्धार थया कर्यो छे। पुरातत्वविदो આ મંદિરને 401 વર્ષ પુરાણું માને છે। સોલંકી યુગ પછી બંધાયેલા મંદિરોમાંનું આ એક મહત્વનું અને ભવ્ય શિવાલય છે। તેની ફરતે વેદીમાં વિષ્ણુના 10 અવતારો અને પૌરાણિક કથાઓની શિલ્પાકૃતિઓ છે। આ ઊંચા શિખર સામે ગર્ભદ્વાર અને શૃંગાર ચોકીના સ્તંભો પરની કલાત્મક અને સુંદર કમાનોથી મંદિર શોભી રહ્યું છે। વડનગરની મધ્યમાં વિશાળ શર્મિષ્ઠા તળાવ અને ઓવારાવાળું અને પથ્થર બંધ છે। ત્યાંથી થોડે દૂર શામળસાની ચોરી નામે ઓળખાતા બે તોરણ છે। સોલંકી કાળના સુંદર તોરણોમાંના અવશિષ્ટ રહેલા તોરણોમાં આ તોરણ સારી હાલતમાં છે। અગાઉ કપડવંજમાંના આવા તોરણોનો ઉલ્લેખ કર્યો છે તો મહેસાણા જિલ્લાના પિલુદ્રામાં પણ આવું તોરણ છે। વડનગરમાં 14 મીટરની ઊંચાઈનો કીર્તિસ્તંભ, શહેરને ફરતો કુમારપાડે બંધાવેલો કોટ, શહેરમાં પ્રવેશવા માટેના 4 ખૂણાના 4 દરવાજાના રહ્યા સહ્યા ખંડેરો ભવ્ય ભૂતકાળનો અણસાર આપે છે। મહેસાણાથી તારંગા હિલ તરફ જતા લગભગ 35-40 કિલોમીટર દૂર વડનગર ગામ આવેલું છે। આ શહેરની બહાર અર્જુન બારીનો દરવાજો છે, જે નાક દરવાજા તરીકે પણ ઓળખાય છે। ત્યાં હાટકેશ્વર મહાદેવનું પવિત્ર તીર્થ સ્થળ આવેલું છે। હાટકેશ્વર મહાદેવ એ ગુજરાતના અને સારા એ ભારત વર્ષના નાગરોના આરાધ્ય દેવ કે કુળદેવ ગણાય છે। ભગવાન વિષ્ણુના એક અવતાર વામને યજ્ઞમાં વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે તેમણે પહેલું પગલું વડનગરમાં મૂકેલું। આ ગામ પહેલા ચમત્કારપુર તરીકે ઓળખાતું હતું। ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો પણ અહીં આવ્યા હતા। નરસિંહ મહેતાના પુત્ર શામળસાનો વિવાહ અહીં થયો હતો। ભગવાન ખુદ જાન લઈને આ સ્થળે પધાર્યા હતા। અમુક ઇતિહાસવિદોનું માનવું છે કે નાગર બ્રાહ્મણો કાશ્મીરની ઉત્તરેથી ભારત વર્ષમાં આવ્યા। ગમે તેમ ગણો તો લોકવાયકા પ્રમાણે લોહીની શુદ્ધિ જાળવીને એક જાતિ તરીકે આવી વસનાર નાગર જ્ઞાતિ ગુજરાતના ઇતિહાસમાં શૂરવીર, વિદ્વાન, કલા અને વિદ્યાપ્રીતિ ધરાવતી તથા મુત્સુદી જાતિ તરીકે જાણીતી છે। નાગર બ્રાહ્મણોએ માત્ર યજમાન વૃત્તિ નથી કરી જાણી, પરંતુ કલમ, કડચી અને બરછી ચલાવવામાં પણ કુશળતા પ્રાપ્ત કરી છે। નાગરોમાં આમ એક સૂક્ષ્મ ભેદ છે, યજમાન વૃત્તિ કરે એ નાગર બ્રાહ્મણ અને તે સિવાયના માત્ર નાગર તરીકે ઓળખાયા।